जय स्वामी नारायण। विद्यार्थी मित्रों, आजे आपणे सामान्य ज्ञान भणीशुं। सामान्य ज्ञानमां आपणे क्यां पहोंच्या? पांचमो पाठ, पाठ पांच, सारी टेवो, पेज नंबर 12 ऊपर। बधा विद्यार्थी जुओ, पांचमो पाठ छे। टेव ए रोजिंदु वर्तन छे कि जे कोईना कह्या विना आपणे दररोज करीए छीए। आपणे सारी टेवो विकसावी जोईए, जेवी के वडीलोने मान आपवुं, साचुं बोलवुं वगैरे। તે આપણને આપણા દૈનિક જીવનમાં મદદરૂપ બને છે। અહીં કેટલાક વિધાનો આપ્યા છે। દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે। દરેક સારી ટેવને ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। જો આ પાઠમાં શું કહેવા માંગે છે કે ટેવ એક રોજિંદુ વર્તન છે, કે આપણી ટેવ છે ને એ શું છે કે રોજિંદુ વર્તન છે। જે આપણે રોજ વર્તન કરીએ છીએ એ આપણી ટેવ છે। જે કોઈના કહ્યા વિના આપણે દરરોજ કરીએ છીએ। કોક આપણને કે હું કે તમારા મમ્મી પપ્પા કે એ વર્તન કરીએ એ નહીં, પણ જે કોઈના કહ્યા વિના આપણે કરીએ છીએ એને રોજિંદી ટેવ કહેવાય। આપણે સારી ટેવો વિકસાવવી જોઈએ। આપણે કેવી ટેવો વિકસાવવી જોઈએ બાળકો? સારી ટેવો જોઈએ, જેવી કે આ એક ઉદાહરણ છે, વડીલોને માન આપવું, સાચું બોલવું, તે આપણને આપણા દૈનિક જીવનમાં મદદરૂપ કરે છે। એટલે કે આપણે રોજ કે સારી ટેવો વિકસાવવી જોઈએ। કેવી? તો કે વડીલોને માન આપવું, આપણાથી મોટા હોય મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, આપણા શિક્ષક, બધાને આપણે માન આપી, એટલે કે આપણાથી ગમે એ મોટા હોય એને આપણે માનથી બોલાવીએ, પછી સાચું બોલવું। તો આપણે ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું બોલવું। અહીં કેટલાક વિધાનો આપ્યા છે, અહીં 10 વિધાનો આપ્યા છે, કેટલા? 10। દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે, એટલે કે દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે, કે દરેક સારી ટેવને ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। જો આ બોક્સ છે બધાને, જો ક્યાં કઈ કઈ છે એમાં જો વાંચે, સાથે મળીને વેચવું, માન આપવું, નાહવું, મદદ કરવી, બ્રશ કરવું, સાચું બોલવું, બીજા સાથે ભળવું, પ્રાર્થના કરવી, સ્વચ્છતા જાળ રાખવી અને સારી રીતભાત। આ 10 ટેવ આપેલી છે બોક્સમાં, બરાબર? તો એમાં અહીં આપણે 10 વિધાનો આપ્યા છે, એમાં કઈ ટેવ એમાંથી છે એ આપણે જોઈને અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે। તો જો જુઓ બાળકો મારી સાથે, આ પહેલું છે, પહેલું વિધાન કયું આપેલું છે? તો કે સીમા રમી રહી હતી ત્યારે પડી ગઈ અને ઊભી થઈ શકતી ન હતી। રાજ પોતાનો હાથ આપીને સીમાને ઊભી કરે છે। જો આ ચિત્રમાં સીમા છે એ પડી ગઈ છે અને ઊભી નહોતી થઈ શકતી, તો રાજ આવ્યો એ સીમાને હાથ આપીને એને ઊભી કરે છે। તો આ કઈ ટેવથી બાળકો? મદદ કરવી, રાજ સીમાને મદદ કરે છે। તો અહીંયા જો લખ્યું છે મદદ કરવી, જો તો અહીંયા તમારે બધાએ લખવાનું છે મદદ કરવી। પછી બીજું વિધાન આપેલું છે, બીજું વિધાન કયું આપેલું છે? તો કે રોહન પુસ્તક વાંચી રહ્યો છે, તેણે માધુરીને તેની સાથે વાંચવાની છૂટ આપી છે। આ રોહન છે એ પુસ્તક વાંચે છે, તો માધુરી આવે છે તો એ એને એની સાથે વાંચવાની છૂટ આપે છે। એક જ પુસ્તક છે તો બે એક પુસ્તકમાંથી વાંચે છે। તો આ કઈ ટેવ થઈ બાળકો? સાથે મળીને વેચવું, જો અહીંયા છે સાથે મળીને વેચવું, તો તમારે અહીંયા લખવાનું છે સાથે મળીને વેચવું। પછી આ ત્રીજું વિધાન છે, હેત દરરોજ નાય છે। જો આ હેત નામનો છોકરો છે એ દરરોજ નાય છે, તો આ કઈ ટેવ થઈ બાળકો? નાહવું, જો અહીંયા લખું નાહવું, તો અહીંયા ત્રીજા વિધાનમાં તમારે લખવાની છે આ કઈ સારી ટેવ થઈ? નાહવું, બરાબર? તમે પણ રોજ નાહો છો ને બાળકો? ચોથું, જીમિકા દરરોજ દિવસમાં 2 વખત દાંત સાફ કરે છે। જો આ ચિત્રમાં જીમિકા છે, દરરોજ દિવસમાં કેટલી વાર દાંત સાફ કરે છે? 2 વખત। તો આ બાળકો કઈ સારી ટેવ થઈ? બ્રશ કરવું, એ પણ સારી ટેવ થઈ ને? તમે પણ બ્રશ કરો છો ને સવારે અને સાંજે સૂતા સમયે? સાંજે સૂતા સમયે કેમ બ્રશ કરવું જોઈએ? તો કે આપણા દાંતમાં આપણે જેમાં હોઈએ તે એક કણ એમાં હોય રહી ન જાય, એટલા માટે। અને પાંચમું છે, જૈનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈને કહે છે તારો આભાર। જો આ જૈનમ છે એ આ ખુશી નામની છોકરી પાસેથી નોટબુક લઈને કહે છે કે તારો આભાર। આપણે કોઈ પાસેથી કંઈ વસ્તુ લઈએ તો થેન્ક યુ કહીએ ને, તારો આભાર એમ। તો આ કઈ ટેવ થઈ? સારી, સારી રીતભાત। તો પાંચમામાં તમારે લખવાનું છે સારી રીતભાત। છઠ્ઠું વિધાન કયું છે બાળકો?
टीना हमेशा तेनु घर स्वच्छ अने सुघड़ राखे छे। जो आ टीना नामनी छोकरी से एनु घर केवु राखे छे हमेशा स्वस्थ अने सुघड़। तो आ कई टेव थई बाळको? सारी टेव कई थई? स्वच्छता राखवी। तो तमारे छठा में लखवानु से स्वच्छता राखवी। हवे पेज नंबर 13 ऊपर जुओ, सातमो विधान पेज नंबर 13 ऊपर आपेलू छे। ओम दररोज भगवान ने याद करे छे अने तेमनो आभार माने छे। जो आ बा चित्र में छे ओम, ओम नामनो छोकरो हो, ए शुं करे छे? दररोज भगवान ने याद करे छे अने तेमनो आभार माने छे। आपणे पण सवारे उठीने नाही धोईने સ્વસ્થ કપડાં પહેરીને આપણે ભગવાનને પગે લાગી છે ને મંદિરમાં અને પ્રાર્થના કરી છે, તો આ ટેવ કઈ થઈ બાળકો? પ્રાર્થના કરવી। આ સારી ટેવ કઈ થઈ? પ્રાર્થના કરવી। તો સાતમામાં તમારે લખવાનું છે પ્રાર્થના કરવી। પછી આઠમું વિધાન, આઠમું વિધાન કેવું છે બાળકો? પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી। જો આઠમા ચિત્રમાં જુઓ, આઠમા વિધાનમાં આ પ્રિયા છે વડીલો સામે ક્યારેય મોટા અવાજે નથી બોલતી, વ્યવસ્થિત બોલે છે। તો આ કઈ ટેવ થઈ? આપણે આપણાથી મોટા હોય આપણને કંઈ કહે તો આપણે વ્યવસ્થિત જવાબ આપીએ ને, તો આ કઈ ટેવ થઈ બાળકો? માન આપવું। તો તમારે આઠમામાં લખવાનું છે માન આપવું, બરાબર? પછી નવમો, કાવ્યા તેના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે। જો આ નવમા વિધાનમાં જુઓ ચિત્રમાં, આ કાવ્યા છે તે તેમના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે, બરાબર? તો આ કઈ સારી ટેવ થઈ બાળકો? બીજા સાથે ભળવું, બીજા સાથે ભળીને રમવું, આપણે પણ એમ જ કરીએ છીએ ને, બીજા સાથે હળી મળીને રમીએ છીએ। તો નવમામાં તમારે લખવાનું છે બીજા સાથે ભળવું। પછી દસમો, શ્રેયાએ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા। તો દસમી વિધાન કેવું છે કે જો આ છોકરી છે ને ચિત્રમાં જો, એના પપ્પાને કહે છે કે આજે શિક્ષિકા એટલે કે સ્કૂલમાં મને ટીચર ખીજાણા હતા, મારા પર ગુસ્સે થયા હતા, અને ટીચર એમને ગુસ્સે થાય ના, કંઈક આપણો વાક હોય તો જ ગુસ્સે થાય ને, પણ તોય પ્રિયાએ સોરી શ્રેયાએ એના પપ્પાને સાચું જ કીધું। એટલે આ દસમા વિધાનમાં ખાલી જગ્યામાં શું આવશે? સાચું બોલવું, હંમેશા સાચું જ બોલવું જોઈએ, ટીચર ખીજાય કે કાંઈ પ્રશંસા કરે જે કે, પણ ઘરે જઈને હંમેશા સાચું જ બોલવું જોઈએ। તો દસમામાં સાચું બોલવું લખું। હવે ચાલો આપણે જોઈએ, જો પહેલામાં શું આવશે? મદદ કરવી, બીજામાં સાથે મળીને વેચવું, ત્રીજામાં નાહવું, ચોથામાં બ્રશ કરવું, પાંચમામાં સારી રીતભાત, છઠ્ઠામાં સ્વચ્છતા રાખવી, સાતમામાં પ્રાર્થના કરવી, આઠમામાં માન આપવું, નવમામાં બીજા સાથે ભળવું અને દસમામાં સાચું બોલવું। તો આ દસે દસ ખાલી જગ્યા તમારે સારા અક્ષરે વ્યવસ્થિત આ લખી નાખવાની છે અને એકવાર આ વાંચન કરવાનું છે। અસ્તુ।